આ તો સ્ટેજ ઉપર છે એટલે કઈ વાંધો નહીં. કેટલા રૂપિયા એવા સરપંચ શ્રી આ વર્ષે આપણા ગામમાં ભારત સરકારના 1 કરોડ રૂપિયા મુકેશભાઈ એમ કે છે કે મારા ભારત સરકારના અહીંયા આ ગામમાં ભિલોડા ગામમાં નરેન્દ્ર મોદીથી સીધા મુકેશભાઈ કોઈ વચ્ચે નહીં 1 કરોડ રૂપિયા. સાહેબ સભામાં આવો પ્રશ્ન પૂછાય નહીં હો, કોઈ દિવસ ચૂંટણીઓ હોય તો એ તો શાંતિ જાળવવી જોઈએ. ધારો કે મુકેશભાઈ એમ કીધું હોત તો કોણ નથી એવા, તો મારે પછી મુંડાજી તો પકડી લીધું હેલિકોપ્ટર, મારે હું પકડું, ભારી મુસીબત થયો. પણ હું સભામાં ચૂંટણીની સભામાં પણ પૂછી શકું છું, એનું કારણ સરકારની ઉપર ભરોસો છે કે એને મોકલ્યા જ હોય અને પહોંચ્યા જ હોય છે. એટલા માટે નરેન્દ્રભાઈ મોદીની સરકાર માટે અમે લખી છે કે એક ભરોસાની સરકાર, એટલા માટે અમે લખી છે. ને સાહેબ મોદી સાહેબે 5 લાખ કર્યા આયુષ્યમાન કાર્ડના, તો ગુજરાતની સરકારે પણ 2 લાખના 5 લાખ કરી નાખ્યા. આયુષ્યમાન કાર્ડના ગુજરાતની સરકારે પણ 5 લાખ કરી દીધા. આને કહેવાય ડબલ એન્જિનની સરકાર. ગોતે છે ને એન્જિન ગણાય ગોતે છે, ડબલ એન્જિનની સરકારના એન્જિન ક્યાંથી ગોતે છે એને કહેવાય. આ તમારે સમજાવવું કે આ ડબલ એન્જિન કહેવાય. સાહેબ બંગાળની સરકારે અમારી ભારત સરકાર મોકલે છે ને જે પૈસા કિસાનના, કિસાન સન્માન નિધિ 6000 રૂપિયા આવે છે તમારા ખાતામાં, એ ત્યાં ની સરકાર નામ જ નથી લખાવતી. સાહેબને નામ ન મોકલ્યા. 3 વર્ષ પછી હવે આ 9 સાલ થોડાક ખેડૂતોના નામ મોકલ્યા, સરકાર નામ જ ન મોકલે. ભારત સરકારના પૈસા ખેડૂતોને દેવાના છે, નથી મોકલતા. આવી સ્થિતિમાં સાહેબ ગામડાની અંદર દિલ્હીથી નીકળેલો રૂપિયો સીધે સીધો પહોંચે અને એની વચ્ચે કોઈ રૂપિયાને અડી ન શકે. મુકેશભાઈ અહીંયા બેઠા છે અત્યારે, તો હવે ટાઈમ થવા જાય છે, નહીતર હું એને પૂછવા માંગુ છું કે તમારે કોઈ કલેક્ટર, ડીડીઓ, ટીડીઓ કોઈને પૂછવું પડે છે 1 કરોડ રૂપિયા લેવા માટે? કોઈને પૂછવાની જરૂર નહીં. કોઈના લોધર તોડવા પડે હે? 0 લોધર. કોઈને કશું કરવાનું નહીં, સીધા રૂપિયા ત્યાંથી નીકળે ને અહીંયા આવે ને વચ્ચે એને કોઈ અડી ન શકે. જે 15 પૈસા આવતા હતા ને 85 પૈસા ખવાઈ જતા હતા, એ 3 સવા રૂપિયો તમારા એકાઉન્ટ ની અંદર આવે રામા પીરના પ્રસાદ ની જેમ, એને કોઈ અડી ન. આવી વ્યવસ્થાઓ ગોઠવાની આખા દેશની અંદર, આપણા રાજ્યમાં કે ભિલોડાને આ લાગુ પડે એવું જ નથી, ગુજરાતના 18,000 ગામડાની અંદર આ વ્યવસ્થા ચાલુ છે. પહોંચ્યું જ હોય, કોઈમાં જોવા પણ નહીં. આવી વ્યવસ્થાઓ ઊભી કરી એ આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી તરીકે હતા ત્યારથી શરૂ કરેલી યોજનાઓને વિશ્વ સ્તર સુધી પહોંચાડવા માટેનો એમણે પ્રયાસ કર્યો. હમણાં તમને ખબર હશે, રશિયા અને યુક્રેન વાળા બાજા હજી ધડબડાટી બોલે છે. 20,000 જેટલા આપણા વિદ્યાર્થીઓ ત્યાં હતા, આખી દુનિયાના જીવ ઊંચા થઈ ગયા હતા અને કોઈ ત્યાં ગયું નથી અને કોઈનું ત્યાં સાંભળતું નથી કોઈ. પણ 20,000 ભારતના વિદ્યાર્થીઓને સહી સલામત ભારતની અંદર લાવવાનું કામ ભારત સરકારે પૂરું પાડી દીધું. 20,000 નાગરિકો, 20,000 વિદ્યાર્થીઓ પણ પરત આવ્યા કેવી રીતે? સાહેબ યુક્રેનની અંદર ભારત, રશિયાની સેના અને યુક્રેનની સેના એકબીજાના જીવ લેવા તત્પર હામ હામાં ફાયરિંગ કરતા હતા, એની વચ્ચેથી આપણા વિદ્યાર્થીઓ હાથમાં તિરંગો લઈ અને નીકળતા હતા. બેયની સેનાના જવાનો પોતાની બંદૂકના નાળચા નીચા કરી દેતા હતા અને એને જવા દેતા હતા. દુનિયાએ આ દ્રશ્યો જોયા છે. હું ભણતો ત્યારે પ્રાથમિક શાળામાં અમારા શિક્ષકો અમને ગીત ગૌરાવતા, વિજય વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે અમારા, ગાતા અમે જોર જોરથી. પણ તે દિવસે એ કલ્પના નહોતી આવતી કે વિજય વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે અમારા, એ હશે શું, એને શા માટે વિજય વિશ્વ તિરંગો કહેવાતો હશે અને વિજય વિશ્વ તિરંગાની ક્ષમતા શું કહેવાય. પણ જે દિવસે
અહીંયા રશિયા ને એના યુદ્ધના મેદાનમાં આપણા વિદ્યાર્થીઓ તિરંગો હાથમાં લઈને નીકળતા હતા અને એની ઉપર ફાયરિંગ નહોતું થતું ત્યારે એ કવિતા સાચી પડી કે વિજય વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઊંચા. અને વટ કહેવાય, ભારતનો વટ કહેવાય. આપણા તો આપણા પાકિસ્તાન વળાવી ગયા, એના બચ્ચા નીકળી ગયા તિરંગા હાથમાં લઈ. પાકિસ્તાન ઉતર્યા ન્યાય, ન્યાયના પત્રકારો એને મળ્યા. પાકિસ્તાનની જમીન ઉપર પાકિસ્તાનના પત્રકારોએ પાકિસ્તાનના વિદ્યાર્થીઓને પૂછ્યું, લ્યા તમને ભારતના ઝંડા લઈને કેમ નીકળ્યા, શરમ ન આવી? વિદ્યાર્થીઓએ એમ કીધું કે ન્યાય યુદ્ધના મેદાનમાં આ એક જ ઝંડાનું ચલણ છે, બીજા એકેયના નથી હાલતા. એ ભારતનો વટ કહેવાય, એને ભારતની શાન કહેવાય. અને મિત્રો, તમને એમ લાગતું હોય કે વિશ્વની અંદર આ શાખ નરેન્દ્રભાઈ મોદી સ્થાપવામાં સફળ થયા છે, એ નરેન્દ્રભાઈ મોદીને ગુજરાતની ધરતી ઉપર કોઈ આલિયા માલિયા બે બદામને આવીને ગાળ દઈને સંબોધન કરી જાય, એ ચલાવી લેવાશે? આને ચલાવી લેવાશે? મિત્રો, સમજ, કલ્પના તો કરો, ક્યાં આપણો ગુજરાતનો સપૂત ભારતને સંકટની ઘડીમાંથી બહાર કાઢીને વિશ્વ સ્તરે ભારતને મહાસત્તા બનાવવાની દિશામાં લઈ જતા હોય. સાહેબ, મુંડાજીએ કહ્યું તમને અમદાવાદના એક્સપોનું, ડિફેન્સ એક્સપોનું, મારે તમને એક ઉદાહરણ આપવું છે. હમણાં મોદી સાહેબે INS નૌકાદળની અંદર એક નવું જહાજ આપણને નૌકાદળની અંદર જોડ્યું. એ જહાજની કિંમત 20,000 કરોડ રૂપિયા છે, એક જહાજની 20,000 કરોડ રૂપિયાનું એ જહાજ છે. પણ એ 20,000 કરોડનું જહાજ ભારતની નૌસેનામાં હોય ને, એને માટે મને કંઈ બહુ અઘરી વાત નથી લાગતી. ભારતનો નૌકાદળનો કાફલો છે, એમાં આવા ઘણાય જહાજ હોય છે. પણ એ આખે આખું જહાજ મેડ ઇન ઇન્ડિયાનું હતું, એનું આપણને ગૌરવ. એ આજની હવે એને નયા ભારત કહેવાય. મિત્રો, એ જહાજ સોંપાણું, એ સમાચાર જો તમે નિરાતે જોયા હોત ને મિત્રો, તો હું દાવા સાથે કહું છું કે તમે એક વખત તો જોતા જોતા ઊભા થઈ ગયા હોત, એ વખતના દ્રશ્યોને જોયા હોત. સાહેબ, અત્યાર સુધી આપણા નૌકાદળના ધ્વજની અંદર એ વિક્ટોરિયાનો ધ્વજ હાલતો હતો, બ્રિટિશ આર્મીમાં જે ધ્વજ હાલતો હતો એ અત્યાર સુધી હેલ્યો. આ INS જ્યારે જોડ્યું, નરેન્દ્રભાઈ મોદીએ એ જહાજ નૌકાદળની અંદર જોડ્યું, ત્યારે એ જહાજની અંદર એ ચિહ્ન બદલાવીને કયું ચિહ્ન લગાડ્યું? છત્રપતિ શિવાજી મહારાજના જહાજના બેડામાં જે ચિહ્ન લાગતું હતું, એ ચિહ્ન આજે હવે નૌકાદળની અંદર લાગ્યું છે. શિવાજી મહારાજની સેનામાં એના નૌકાદળના કાફલાનું જે ચિહ્ન હતું, એ મારા ભારતના નૌકાદળના કાફલામાં લાગ્યું. હું ભિલોડાની ધરતી ઉપરથી તમને સીધે સીધું પૂછવા માંગુ છું કે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન ન હોય તો આ ઘટના બને ખરી? બને ખરી? મિત્રો, કોણ એને પડકારી રહ્યા છે? શેને માટે પડકારી રહ્યા છે? એને શું નથી ગમતું? એને શું કરવું છે અને શું કરી રહ્યા છે એને અટકાવવું છે, એ તમને સમજાવવા માટેની વાત હું આ કરું છું. જે થઈ રહ્યું છે એનાથી દેખાતું નથી, એનાથી સહન નથી થતું. મોદી સાહેબ આ પ્રકારના કાર્યક્રમો કરી રહ્યા છે. આઝાદીના 75 વર્ષ થયા. આ દેશનો એક એવો નેતા હતો જેણે નારો આપ્યો હતો હિન્દુસ્તાનને, તુમ મુજે ખૂન દો,